पर प्रांतीय टिकीट आपवाना मुद्दे जे राजकारण खेलाई रह्युं छे ते गंभीर बाबत छे। केटलाक एवा मुद्दा छे जेना पर आप सौनुं ध्यान जाय ते अत्यंत जरूरी छे। हकीकत जोईए तो टिकीट मफतमां आपी ए मुद्दो नथी, परंतु स्थळांतરિત शहरो छोड़ी तेमना वतन जाय तेनो भय छे के तेवो वायरस से पण गामडामां लई जशे। बीजो महत्व मुद्दो ए छे के स्थळांतर करनारा लोको पाछा तेमना वतनमां जाय ते कोईना हितमां नथी, ना तो तेमना कुटुंबीओना के ना तो ए देशना हितमां छे, ना तो तेमना गामना हितमां छे। कारण के जो कोई व्यक्तिने कोरोना नो चेप लाग्यो होय अने तेनी जान ते व्यक्तिने न होय तो ते अनेक व्यक्तिओने चेप लगाड़ी शके छे। तेनी साथे अनेक व्यक्तिओने जो ते बसमां जाय के पछी ट्रेनमां जाय तेनी आसपास बैठेला व्यक्तिओ त्यारबाद ते तेना गामनी अंदर जाय तेना कुटुंबीजनोने चेप लागवानी शक्यता छे। अने धीरे धीरे आ चेप फैलातो छे समग्र गामनी अंदर। अने जो आवुं थशे तो लॉकडाउन अने सामाजिक अंतरथी मळेवाला जे फायदाओ छे ते गुमावी देशुं। एक मुद्दो ए पण छे के जे क्षणे आ स्थळांतरિતો જાણશે કે તેમને મફતમાં મુસાફરી કરવા મળી રહી છે તો સૌથી મોટો ભય એ છે કે દરેક સ્ટેશન પર તેમની ભીડ વધવા લાગશે। આ ઉપરાંત લાખોની સંખ્યામાં થઈ રહેલું સ્થળાંતર એ અર્થતંત્ર માટે પણ સમસ્યા બની જશે, કારણ કે ઔદ્યોગિક એકમો જે ગ્રીન ઝોનમાં શરૂ કરવાની વાત છે ત્યારે ઉદ્યોગ જગત સાથે જોડાયેલા શ્રમિકોની અછત જોવા મળશે। બની શકે કે લોકડાઉનને કારણે જે વિક્ષેપ અઠવાડિયા કે 15 દિવસ માટે જોવા મળતો હતો તે મહિનાઓ સુધી જોવા મળે, કારણ કે શ્રમિકો જ નહીં હોય તો પછી ઉદ્યોગ ધંધાઓ શરૂ થશે કેવી રીતે? એકવાર લોકો તેમના ગામડે જાય તો આર્થિક પ્રવૃત્તિ પણ ખોરવાઈ જતી હોય છે, ગ્રામ્ય વિસ્તારોમાં રોગ ફેલાવાની શક્યતા વધી જતી હોય છે અને સ્થિતિ વધુ વિકટ બનવાની સંભાવના હોય છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તાર જેવી મેડિકલની સુવિધાઓની અછત છે તે સૌ કોઈ જાણે છે। એટલું જ નહીં, ગરીબ લોકોને ગામમાં આવક પણ અટકી જશે, ગામમાં તમને કોઈ આવક નહીં થાય, આવકના સાધનો અપૂરતા હોવાથી તેઓ માટે જીવન જીવવાનો એ સંઘર્ષ વધી જશે। એકવાર જો ગામડાઓમાં કોરોના વાયરસ વકરો તો સ્થિતિ સ્ફોટક બનતા વાર નહીં લાગે, જેના આપત્તિજનક પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। રાજ્યો ઈચ્છતા હોય તો લોકોને પરિવહન માટે સુવિધા આપે, પરંતુ અંતિમ જે વિશ્લેષણ એ છે કે આ સ્થિતિ જે તે રાજ્યો માટે યોગ્ય નથી, નાણાકીય દ્રષ્ટિએ અને આરોગ્યની દ્રષ્ટિએ પણ। માટે જે લોકો જ્યાં છે ત્યાં જ રહે અને સ્થળાંતર ન કરે તે સૌ કોઈના હિતમાં છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનએમની બેઠકમાં સામેલ, કોરોના મામલે મળી આ બેઠક અને નોન ઓનલાઈન મુવમેન્ટ ગ્રુપની આ બેઠક છે। નોન ઓનલાઈન મુવમેન્ટ ગ્રુપની આ બેઠક છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામેલ થયા છે। કોરોના મામલે મળી છે આ બેઠક। કોરોના જે દેશની અંદર અલગ અલગ વિસ્તારની અંદર શહેરોની અંદર ગામડાઓની અંદર જે વકરો છે અને ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોનની અંદર તેનું વિભાજન કરવામાં આવ્યું છે કે કયા કયા વિસ્તારો રેડ ઝોનમાં આવે છે, કયા જિલ્લાઓ રેડ ઝોનમાં આવે છે અને આવા સંજોગોની અંદર અર્થતંત્ર બચાવવા માટે, લોકોને રોજગાર મળે તે માટે શું કરવું જોઈએ, કઈ રીતે આગળ વધી શકાય, લોકડાઉન લંબાતું જાય છે તો લોકડાઉનમાંથી બહાર કઈ રીતે આવી શકાય અને આ કોરોનાના સામે જંગ કેવી રીતે જીતી શકાય।